મહલ જિલ્લાના કાલોલ તાલુકાના હિન્દુ યુવા વાહિની દ્વારા સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મનું અપમાન કરનાર તથા હિન્દુ આતંકવાદના ખોટા ન્યૂઝ વેબ ન્યૂઝ પર લખનાર સામે કડક કાર્યવાહી કરવા બાબત કાલોલ મામલતદાર પીએમ જાદવ સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 1/6/2020 ના રોજ રાત્રે 11 કલાકે અમદાવાદમાં રહેતા કૌશિક પરમારે ફેસબુકમાં 4 અલગ અલગ પોસ્ટ કરી હતી, જેમાં હિન્દુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું હતું. એની એક પોસ્ટમાં લખ્યું હતું કે હિન્દુ ધર્મ નથી, અધર્મ છે. હિન્દુ ધર્મને મુર્દાબાદ બોલીને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડ્યું છે. આવા અસામાજિક તત્વો બધા ધર્મનું વારંવાર અપમાન કરતા રહે છે અને આપણા સમાજ રાષ્ટ્રમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરે છે. અને આ કૌશિક પરમારને રોકવા છતાં તે કહે છે કે હું વારંવાર ફેસબુક પર અપમાન કરીશ જ તેવું કહેતો હતો. તેના પરથી આ વ્યક્તિને કાયદા કાનૂનનો કોઈ પણ પ્રકારનો ભય નથી તેવું લાગે છે. તેથી અમદાવાદના કૌશિક પરમાર કે જે હિન્દુ ધર્મનો દુષ્પ્રચાર કરીને આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે, તેની સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા આજ રોજ લેખિતમાં પંચમહાલના કાલોલ હિન્દુ યુવા વાહિનીના યુવાનો અને અધ્યક્ષ મુકેશગીરી ગોસ્વામી દ્વારા કાલોલ મામલતદાર જાદવ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ. જય શ્રી રામ. હું મુકેશગીરી ગોસ્વામી, હિન્દુ યુવા વાહિની કાલોલ અધ્યક્ષ. આજે અમે હિન્દુવાદી ભાઈઓ ભેગા થઈને કાલોલ મામલતદારશ્રીમાં કૌશિક પરમાર જે હિન્દુત્વ વિશે, હિન્દુવાદ વિશે તથા હિન્દુ દેવી દેવતા અને હિન્દુ ધાર્મિક પુસ્તકો વેદ વિશે જે પણ ખોટી અફવાઓ ફેલાઈ રહ્યો છે તથા તેનું નામ ખરાબ કરી રહ્યો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ રહ્યો છે, તેના અનુસંધાનમાં અમે આજ રોજ મામલતદારશ્રી કાલોલમાં અરજી આપેલ છે તથા સત્વરેજો કૌશિક પરમાર વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાલોલ હિન્દુ યુવા વાહિની તથા પંચમહાલ હિન્દુ યુવા વાહિની તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સૌને હિન્દુઓના હિતમાં ધ્યાન રાખીને કૌશિક પરમારે હિન્દુ સમાજની, પૂરા હિન્દુ સમાજની માફી માગવી જોઈએ તથા હવે પછી આ પ્રકારની ભૂલ નહીં થાય તેવું લેખિતમાં આપે તેવી અમારી ઉગ્ર માગણી છે. જય શ્રી રામ.